પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ ચંદવાડા પ્રેમધરા આશ્રમ ખાતે ડૉક્ટર હેન્ગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના ઉપક્રમે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના ગામોનો ગામ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે મોટી મોટી સંખ્યામાં ગામ વિકાસ સંઘ, રાષ્ટ્ર સંઘના સભ્યો હાજર રહ્યા. ગ્રામ સ્વરાજમાં દરેક લોકોને ગામના વિકાસ અર્થે વડોદરા અને છોટાઉદેપુર 25 ઉપરાંત ગામોનો ગામ સંમેલન ખાસ કાર્યક્રમ ડભોઈ તાલુકાના ચંદવાડા ગામે યોજવામાં આવ્યો. આ પ્રસંગે ગામ વિકાસ સંઘ અને રાષ્ટ્ર વિકાસ સંઘના સભ્યો હાજર રહ્યા. 25 ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અત્યારે જે લોકો ગામ છોડીને શહેર તરફ જઈ રહ્યા હોય ત્યારે ગામનો વિકાસ કઈ રીતે થાય તે અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી નિમિત્તે યોજવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહી ગામ વિકાસ માટે માહિતી મેળવી. આજરોજ વડોદરા જિલ્લા અને છોટાઉદેપુર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ચંદવાડા આદુરામ મહારાજના આશ્રમમાં ગ્રામ વિકાસ સંમેલન રાખવામાં આવ્યું હતું. ડૉક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત છે એ ના અંતર્ગત આ કાર્યક્રમ હતો. એમાંથી લગભગ 25 ગામમાંથી ગ્રામજનો ઉપસ્થિત હતા અને ગ્રામ વિકાસ એટલે ગામના વિકાસ માટે, જેમ કે આજકાલ જે રીતે આંધળી દોટ શહેરો તરફ વળી રહી છે તો ગામડાનો પણ વિકાસ થવો જોઈએ. એટલે સુવિધા એ શહેરની અને આત્મા એ ગામડાનો રહે એટલે માટે દરેક ગામ છે એ સ્વાવલંબી બને, દરેક ગામ એ સુરક્ષિત બને, દરેક ગામમાં શિક્ષણનો પ્રચાર પ્રસાર થાય. કારણ કે મોટાભાગના લોકો શિક્ષણ માટે શહેરની તરફ વળતા હોય છે, તો ગામમાં સારું શિક્ષણ મળશે તો ગામડા ટકશે, દરેક ગામનું સ્વાસ્થ્ય સારું રહે એટલે ગામના દરેક લોકો એ સ્વસ્થ રહે અને ગામમાં સ્વાવલંબનની પણ પ્રક્રિયા, એટલે કે આજકાલ આપણે એટલે આપણને ખબર છે કે એપીજે અબ્દુલ કલામે પણ કીધું છે કે સૌથી વધારે રોજગારી આપતો કોઈ વ્યવસાય હોય તો એ ખેતી છે. તો ફરીથી લોકો ખેતી તરફ વળે અને ગામડાનો સંપૂર્ણ વિકાસ થાય, સર્વાંગીણ વિકાસ થાય અને આપણું જે રાષ્ટ્ર છે એ ગામડામાં વસેલું છે, આપણો આત્મા છે ગામડામાં વસેલું છે, તો ફરીથી ગામડાઓ પુનર્જીવિત થાય એ આ ગ્રામ વિકાસ સંમેલનમાં મુખ્ય હેતુ. આમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા છે? આમાં જિલ્લા કાર્યવાહ બંને જિલ્લાના પદાધિકારીઓ, આ ઉપરાંત પ્રાંતના જસુભાઈ ચૌધરી એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.